न्यूज प्लस चैनल ने सीधी बात में आप सबनु स्वागत छे। हूं छु जीतू भाई पंड्या। भाजप ना राज मा गुजरात मा संसद सभ्यो धारा सभ्यो कॉर्पोरेटरो पासे आपणे कोक काम लईने जईए छे अने मोटा भागनानो एवो अनुभव छे કે સંસદ સભ્યો કે ધારાસભ્યો કે કોર્પોરેટરો કે પક્ષ પ્રમુખો નાનકડું પણ કામ કરાવી શકતા નથી। કોંગ્રેસના રાજમાં બે મુખ્યમંત્રીઓ સાથે મેં બહુ ગર્વથી કામ કર્યું, બહુ અંગત રીતે કામ કર્યું હતું, ચીમનભાઈ પટેલ, માધવસિંહભાઈ સોલંકી। કોંગ્રેસના રાજમાં નાનકડો કાર્યકર જ્યારે કામ લઈને જતું અને ન થતું તો ઉપરથી કડક સૂચનાઓ આવતી કે તમે આને કેમ સાંભળ્યો નહીં। અને અત્યારે ભાજપના કાતો આ નેતાઓ કશું કામ કરવા માંગતા નથી, અથવા એ પોતે પણ કહે છે, આ નેતાઓ કહે છે કે મુખ્યમંત્રી શ્રીની કલેક્ટરોને, કમી પોલીસ કમિશનરોને, મ્યુનિસિપલ કમિશનરોને એવી સૂચના છે કે ભાજપના કોઈ નેતાના કામ કરવાના જ નહીં। તમને બધાને આ અનુભવ થયો હશે કે ભાજપના નેતાઓ કામ કરાવી શકતા નથી, અને જો વાત સાચી ના હોય, મુખ્યમંત્રીની આવી કોઈ સૂચના ના હોય તો પછી વાત નક્કી છે કે ભાજપના નેતાઓ કાર્યકરો કશું કરવા નથી માંગતા। એટલે જ્યાં આર્થિક લેવડ દેવડની વાત ન હોય અને કામ ન જ થાય તો પછી આપણે એમ માનવું રહ્યું કે આ 22-24 વર્ષના શાસન પછી એ લોકો એમ માનતા થઈ ગયા છે કે જનતાના કામ કરવાની અમારે કોઈ જરૂર નથી। હું આજે ભાજપના ટોચના નેતાથી માંડીને કાર્યકર સુધી એક સંદેશો આપવા માંગુ છું કે લોકોના કામ કરો। આજે સૂર્ય તપી રહ્યો છે, મધ્યાહ્ને છે, 2012ની ચૂંટણી તમે જીતી જ ગયા છો, એ વાત પણ સાચી છે, તમારી સરકાર બનશે એ બિલકુલ અમે સ્વીકારી લઈએ છે, જનતા પણ, કારણ કે ગુજરાત ગાંડું છે, ગુજરાત ગાંડી છે અને અમે ગાંડા થયા છે કે અમારે ભાજપને જીતાડવાના છે। એટલે તમારે કશું કરવાની જરૂર નથી, તમે અમારા હિત વિરોધી બી કામ કરશો તો અમે તમને જીતાડવાના છે, આ પાક્કી ગેરંટી છે। પણ જે દિવસ છે જ્યારે નબળા પડશો, પક્ષ નબળો પડશે, નેતાગીરી નબળી પડશે, ત્યારે જે દાંડાઈ છે, કોઈનું જ કામ નહીં કરવાની જે દાંડાઈ છે એ બહુ ભારે પડશે। ચીમનભાઈ પટેલ ગુજરાતના માજી મુખ્યમંત્રી સાથે મારે બહુ અંગત સંબંધો હતા અને એ કહેતા, જાહેરમાં કહેતા, સભાઓમાં કહેતા કે બિલકુલ કાયદેસરના અને સાચા કામો તો રાણી રાણના પણ વહેલા મોડા થવાના। આપણે કઈ ભજન મંડળી ખોલીને નથી બેઠા, કોઈ કામ લઈને આવે છે અને કરવા જેવું છે તો એ કાયદાને વટોળીને પણ કરવું જોઈએ। અને આજે હું બે દાખલા દ્વારા આ ભાજપના નેતાઓને કાર્યકરોને કહેવા માંગુ છું કે રાજકારણમાં રહેવું છે તો કેવી ઝડપે અને કેવી બુદ્ધિથી કામ કરવું પડે। પહેલો દાખલો ગાંઠે બાંધી લેવા જેવો છે। 22 જગજીવન રામ ભારતના નાયબ વડાપ્રધાન હતા, જનતા દળમાં મોરારજીભાઈ સાથે હતા, ખૂબ મોટા નેતા, અને પછી વાંધો પડ્યો જનતા દળે, એમને વડાપ્રધાનના ઉમેદવાર જાહેર કર્યા અને પછી બહુ ઊંધા મોડે જનતા દળ પછડાયું અને પછી કંઈક છૂટા થયા, સહેજ ઇતિહાસ આમ તેમ હોઈ શકે છે, પણ જનતા દળમાંથી છૂટા થઈને એમણે એક નવી કોંગ્રેસ રચી
અને હરિયાણામાં એમણે એમના પક્ષની ઓફિસ પણ ખોલેલી. આખા ભારતમાં એમણે પ્રયાસ કરેલો કે એમનો કોંગ્રેસ, જગજીવન રામ કોંગ્રેસ જે મજબૂત થાય. અને એ સમયે કદાચ ભજનલાલ કે મોટે ભાગે ભજનલાલ હરિયાણાના મુખ્યમંત્રી હતા. અને એક દિવસ બાબુ જગજીવન રામે ભજનલાલને ફોન કર્યો કે આ રવિવારે હું હરિયાણા આવવાનો છું અને મારી ઈચ્છા છે કે હું તમને મળું, મારે કામ છે પર્સનલ. એટલે ભજનલાલે એમને કહ્યું કે આપ ચોક્કસ આવો ને, આપણે જોડે જમીએ છીએ, તમે મારા બંગલે જ પધારો અને આપણે જોડે જમીશું. એટલે જગજીવન રામજી ભજનલાલના ઘરે પહોંચ્યા, બંગલે પહોંચ્યા અને બંને જણ વચ્ચે વાતચીત શરૂ થઈ. જમવાનું તૈયાર થઈ રહેલું, તૈયારીમાં જ હતું. અને જગજીવન રામે કીધું ભજનલાલને કે ભજનલાલ, મેરા એક પર્સનલ કામ થા. એટલે ભજનલાલે કીધું કે ઠેરીએ બાબુજી, ઠેરીએ, એક મિનિટ, એક મિનિટ. એટલે એણે ઈશારો કર્યો પેલા માણસને, એમનો જે પીએ હતો એને, અને કીધું ઓ લેકે આજા. એટલે પેલો જે એમનો પીએ હતો ભજનલાલનો, એક મોટી ચાવી લઈને આવ્યો. એટલે એમણે કીધું કે બાબુજી, એ ચાવી આપકી હૈ. બોલે કિસકી ચાવી હૈ? બોલે આપકા જો બંગલા થા, જહાં પે આપને બાબુ જગજીવ કોંગ્રેસ જગજીવન રામ કી ઓફિસ ખોલ રખી થી, ઓર ફિર બાદ મેં આપને બંધ કર દી, આપ તો કોંગ્રેસ મેં ચલે ગયે. ઓર વો જો બંગલા થા આપકા, વો કોઈ આપકા જો પ્રમુખ થા, વો આપકો વાપસ નહીં દે રહા થા, તો હમને વો બંગલા ખાલી કરવા દિયા હૈ, ઉસકી સાફ સફાઈ કરવા દી હૈ, રંગ રોગાન કરવા દિયા હૈ, ઓર ઇસકી યે ચાબી હૈ. અબ બાબુ જગજીવન રામ પણ હેરતમાં પડી ગયા. એણે કીધું ભજનલાલ, હું આ કામે તો આવ્યો હતો કે, અને તમે આ કામ કરી નાખ્યું, પૂરું કરી દીધું. એટલે ભજનલાલે કીધું કે જબ બાબુજી આપને કહા કે મેરા એક પર્સનલ કામ હૈ, તો મેને પૂરી ગવર્નમેન્ટ કો કામ પે લગા દિયા કે અપને સ્ટેટ મેં જગજીવન રામજી કા ક્યા પર્સનલ કામ હો સકતા હૈ. અને પછી અધિકારીઓએ ભજનલાલને કહ્યું કે એમના બંગલાનો આવો એક ઝઘડો ચાલે છે. એટલે પોલીસને કામે લગાડી, પેલા ગુંડાને બહાર કાઢી, બંગલો સાફસૂફ કરાવીને જગજીવન રામ મોઢામાંથી બોલે એ પહેલાં ચાવી એમના હાથમાં મૂકી. આ ભજનલાલો ભલે બદનામ છે પણ એમને એમ સફળ નથી થયા. વર્ષો સુધી રાજકારણમાં એમની જે પકડ રહી એનું કારણ કામ કરવાની એમની આટલી તત્પરતા હતી. તો બાબુ જગજીવન રામ જેણે ભારતના નાયબ વડાપ્રધાન સુધી પહોંચ્યા અને બહુ મોટા નેતા, એ પોતે ચકરાવામાં પડી ગયા કે આ ભજનલાલ જેટલો તો હું હોશિયાર નથી. તો ભાજપના મિત્રો, નેતાઓ, કાર્યકરો, લોકોના આ રીતે કામ કરો. લોકો મોઢામાંથી કહે, અને તમારે ત્યાં તો કોર્પોરેશન પર લોકો મોરચા લઈને આવે છે અને તમે જુડી નાખો છો મોરચા લઈને આવનારને, અને પછી પણ કામ નથી થતા. તો શીખો, આ ભજનલાલમાંથી શીખો કે મોઢામાંથી કામ નીકળે એ પહેલાં કામ થઈ જવું જોઈએ. અને આવો જ એક બીજો અદ્ભુત દાખલો આપવા માગું છું, ચીમનભાઈ પટેલનો. ચીમનભાઈ લોકોના કામ જબરજસ્ત યાદ રાખીને કરે. તમે એમને એકવાર વાત કરી હોય પછી તમે એ કામ ભૂલી જાઓ એવું બને, પણ બે ચાર મહિને તમારું કામ થયા પછી ચીમનભાઈનો ફોન આવે એ શંકા વગરની વાત નથી. ચીમનભાઈના હું બે દાખલા આપવા માગું છું. પહેલો દાખલો છે કે જ્યારે ચીમનભાઈ ચીફ મિનિસ્ટર થયા બીજી વારમાં, અને એમની સોગંદ વિધિમાં પ્રભુદાસ પટવારી જે તામિલનાડુના ગવર્નર રહી ચૂક્યા હતા એ પણ આવ્યા હતા. અને પછી ચીમનભાઈ એમને પગે લાગ્યા અને પ્રભુદાસ પટવારી સાથે સહેજ ઊભા રહ્યા. એટલે પ્રભુદાસે કીધું કે ચીમનભાઈ, મારા ટ્રસ્ટે ગાંધીજીના આશ્રમની જોડે એક જમીન માગી છે,
અને 10-15 વર્ષથી ફાઇલ ફર્યા કરે છે કે હવે તમે આવ્યા છો તો કઈક આ કામ થાય એવું કરજો. ચીમનભાઈ સોગંદ વિધિ પછી ઘરે ગયા. એમણે અમદાવાદના કલેક્ટરને પોતાના બંગલે બોલાવ્યા અને કહ્યું કે આ ફાઇલ શોધાવી નાખ જ્યાં હોય ત્યાંથી, અને આપણે 3 મહિનામાં આ જમીન એને NOC કરીને બધું જ કશે તારે અટકવી નહીં જોઈએ. જ્યાં અટકે ત્યાં મારું નામ દેજે, ના માને તો મને ફોન કરાવજે. જ્યાં પૈસા ભરવાના છે તારાથી વ્યવસ્થા થાય તો તું કરાવીને ભરાવી દેજે, નહીં તો મારી પાસે મંગાવી લેજે. પણ આ 3 મહિનામાં આપણે આ કામ પતાવીને અને કોર્પોરેશનમાં સારી રીતે કોઈ નકશા બનાવીને એ નકશા કાચા નકશા મંજૂર કરાવી દેજે. આ બધું કરાવીને મારે પ્રભુદાસ પટવારીને આ ભેટ આપવી છે જગ્યા. અને એમણે કલેક્ટરને કહ્યું કે આ કામ જો 3 મહિનામાં તમે કરી નાખશો તો તમે ચીમનભાઈ પાસેથી જિંદગીમાં એક વરદાન ઈચ્છો ત્યારે માગજો. હું તમારું એક કામ કરી આપીશ, કશું જ પૂછીશ નહીં કે કેમ ને શા માટે. અને આ કામ જે ત્વરાથી થયું, 10-15 વર્ષથી પ્રભુદાસ પટવારી જેવાની ફાઇલ ફરતી નથી. આ કલેક્ટર બિલકુલ એક જ કામ પર. મને ચીમનભાઈ કીધું બધા કામ રખડી જશે તો ચાલશે, બધું બાજુ પર મૂકી દે, મને 3 મહિના પછી પ્રભુદાસ પટવારી પાસે મારે આ કાગળો આપી દેવા છે. આખી ફાઇલ તૈયાર થઈ ગઈ. જ્યાં પૈસાની જરૂર પડી ચીમનભાઈએ પૈસા આપી દીધા. કોઈ દાડો પટવારી સાહેબને ખબર પણ ન પડે કે ફાઇલ ચાલે છે. અને બધું પત્યા પછી ચીમનભાઈએ ફાઇલ પ્રભુદાસ પાસે લઈ ગયા કે આ તમારા નામે જમીન થઈ ગઈ છે, પૈસા ભરાઈ ગયા છે, ને બધું જ પતી ગયું છે. તો આ કામ કરવાની પદ્ધતિ છે. તમે તો લોકોનો જાન કાઢી નાખો છો. કેટલી વાર તમને રિમાઇન્ડ કરાવવા પડે, યાદ કરાવવા પડે, અને છતાં કામ નથી થતા. ચીમનભાઈનો એક મારો પર્સનલ દાખલો કહો. ગુજરાતમાં કટોકટી વખતે, ગુજરાતમાં શરૂઆતમાં કટોકટી નહીં લાગેલી, કારણ કે બાબુભાઈ જસભાઈની સરકાર હતી. બાબુભાઈની સરકાર ગબડી એવું બપોરના 1 વાગ્યાના સમાચારમાં આવ્યું. એટલે હું, મારો એક મિત્ર પ્રકાશ પંડ્યા અને બીજા મિત્ર રાજેન્દ્ર વ્યાસ, ત્રણેય જણા, અમને ખબર હતી કે અમને પકડી લેવામાં આવશે કટોકટીમાં, અને અમારે એરેસ્ટ થવું નહોતું. એટલે અમે મુંબઈ જતા રહ્યા. અમે 4-5-10 દિવસ મુંબઈમાં ફર્યા. પછી મને થયું કે લાવો ચીમનભાઈને કહું કે હવે શું કરવું. એટલે મેં સવારે ચીમનભાઈને, મુંબઈથી ચીમનભાઈ પટેલને ફોન કર્યો. એક તો વિરોધ પક્ષના નેતા હતા. એટલે મેં ચીમનભાઈને કહ્યું કે હું જીતુ બોલું છું. મને કે બોલ. મેં તું કે આ રીતે હું, પ્રકાશ, રાજુભાઈ બધા મુંબઈ આવ્યા છે અને તમને મળવા આવું છે. એટલે મને કે કશી લાંબી વાત ના કરીશ, ફોન પર આ ફોન ટેપ થાય છે, આ નંબર લખી લે. સવારે 10-11 વાગે ફોન કરેલો. 1 વાગે તું મને આ નંબર પર મુંબઈ વાત કરજે. એમણે મને નંબર લખાવી દીધો. હવે હું, મેં વિચાર્યું પ્રકાશ પંડ્યાને, મેં કે 10 વાગે ફોન કરું છું ને એ કહે છે કે આ નંબર પર મને મુંબઈ પર 1 વાગે, 9-1 વાગે વાત થઈ હતી, 1 વાગે તું મુંબઈ વાત કરે એટલે નક્કી ફ્લાઇટમાં એ મુંબઈ આવી રહ્યા છે. અત્યારે તો અમદાવાદ છે, એ ટાઈમે મોબાઈલ ફોન હતા નહીં. એટલે અમે એરોડ્રામ પર પહોંચી ગયા. ત્યાં તપાસ કરી કે અમદાવાદથી આવતું વિમાન, એટલે અમદાવાદથી જે વિમાન આવ્યું એમાં ચીમનભાઈ ઉતર્યા. અમને એરોડ્રામ પર જોઈને ખૂબ ખુશ થઈ ગયા. એમને લેવા માટે એક રાજલક્ષ્મી મિલની ગાડી આવી હતી, એમ્બેસેડર. અમે બધા સાથે બેઠા અને મિલ પર પહોંચ્યા. રસ્તામાં બહુ બધી વાત થઈ. ચીમનભાઈને પણ રસ્તામાં ટ્રેનમાંથી ઉતારીને એરેસ્ટ કરી લેવામાં આવેલા, અને ચીમનભાઈએ ઇન્દિરા ગાંધી સાથે સમાધાન કરીને પોતાની જાત છોડાવેલી. એટલે અમે કીધું કે અમારા નામ હશે જ અમારા 3 જણના, અને જો તમારાથી કંઈક વ્યવસ્થા થાય તો અમારા નામ નીકળી જાય તો સારું. એટલે ચીમનભાઈએ જે એ મિલ પર ગયેલા અમને જોડે લઈને, એના શેઠને એમ કીધું કે આ ત્રણેય મારા છોકરા છે, એ જ્યારે જેટલા પૈસા માગે અહીં રહે ત્યાં સુધી એમને આ મારા ખાતામાં લખીને આપી દેજો.
અને એમણે અમે જે જગ્યાએ મુંબઈ ઉતરેલા એ ભાઈનો મોબાઈલ નંબર લીધો, એક કાગળ પર અમને અમે મોબાઈલ નંબરને નામ લખી આપ્યા અને પછી અમે છૂટા પડ્યા. એમણે અમને ના પાડેલી કે તમારે મને ફોન કરવાનો નહીં, હું જ તમને ફોન કરીશ. અમે 2.5 મહિના મુંબઈ રહ્યા. 2.5 મહિના પછી સવારે 8 વાગે ચીમનભાઈનો અમારી પર ફોન આવ્યો કે જીતુ, મારે કલેક્ટર યાજ્ઞિક સાહેબ જોડે વાત થઈ ગઈ છે, તમારા નામ નીકળી ગયા છે, તમારે ત્યાં જઈને અમને મળવાનું છે અને તમે એમની જોડે વાત કરી લેજો, પણ હવે નાવ યુ આર સેફ. હવે યાદ કરો કે 2.5 મહિના સુધી એક કાગળ પર લખેલો નંબર ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂકેલા અને વિરોધ પક્ષના નેતા એ સાચવી રાખ્યો. 2.5 મહિના સુધી એ નંબર એમણે બરાબર રાખ્યો પોતાની પાસે. અને 2.5 મહિને જ્યારે એમનું કંઈક ઉપર દિલ્હી સેટલમેન્ટ પાક્કું થઈ ગયું, એ અહીં કલેક્ટર જોડે અમારી બધી વાતો પાક્કી કરી અને 2.5 મહિને એમણે અમે લખીને આપેલા નંબર પર ફોન કર્યો. તો આ નેતાઓ છે અને આ રીતે કામ થાય. જે રીતે ભાજપના નેતાઓ બેફિકરાઈ કરે છે એની એમણે કિંમત ચૂકવવી પડશે. હમણાં નહીં પણ જ્યારે ભાજપની પડતી થશે, ભાજપ માટે લોકો રોષે ભરાશે અને એક એક મતની કિંમત હશે. લોકો ગાડા થઈને તમને મત નહીં આપતા હોય અને તમે લોકોના જે રીતે કામ નથી કરતા અને જે ફરિયાદો અમારા સુધી આવે છે એ જોતા એ સમયે તમે ચોક્કસ એની કિંમત ચૂકવશો. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.